नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસાઇનમેન્ટ ધોરણ 8 એમાં કમ્પ્યુટરનો ભાગ 2 એનો અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 1ની અંદર આપણે પાઠ 3ના જે વિકલ્પો હતા એનો અભ્યાસ કર્યો હતો. તો હવે આપણે પાઠ 4ના વિકલ્પોનો અભ્યાસ કરીશું. એક વિકલ્પ પહેલો, એક્સેલ એ ખાલી જગ્યા એક્ટિવ સેલ સાથે ખુલે છે. તો એક્સેલ શીટ છે એ હંમેશા A1 એક્સેલ એક્ટિવ સેલ સાથે ખુલે છે. A0 પણ નહીં, A2 પણ નહીં, A3 પણ નહીં. A કોલન અને પહેલી રો એનાથી ખુલે છે. બીજું, સ્ટાર્ટ મેનુ ખોલવા માટે ખાલી જગ્યા આઇકન પર ક્લિક કરો. તો સ્ટાર્ટ મેનુ હંમેશા સ્ટાર્ટ બટન પર ક્લિક કરીએ ત્યારે ખુલે છે. તો સ્ટાર્ટ મેનુ, આ છે ઓફિસ બટન, આ છે એક્સેલ આઇકન બટન, અને પહેલું છે ઓપનનું. તો જે આ સ્ટાર્ટ બટન છે એના પર ક્લિક કરો એટલે સ્ટાર્ટ મેનુ ખુલે છે. ત્રીજો વિકલ્પ, આ જે છે એ ખાલી જગ્યાનું આઇકન બટન છે. તો મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન, ક્લોઝ ટાઇટલ બાર ઉપર આપ્યું છે, એમાં વચ્ચેનું જે રિસ્ટોર ડાઉન બટન છે એ આ છે રિસ્ટોર ડાઉન બટન. તો અહીંયા આપણે વિકલ્પ ડીનો જે વર્તુળ છે એને પૂર્ણ કરીશું. ચોથું, નીચેના પૈકી શેની ઉપર મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ બટન આવેલા છે? તો ટાઇટલ બાર ઉપર. ટાઇટલ બારની જમણી બાજુના ખૂણા પર ક્લોઝ, રિસ્ટોર ડાઉન અને મિનિમાઇઝ વગેરે જેવા બટનો આવેલા છે. પાંચ, વર્ષના મહિના અથવા અઠવાડિયાના વાર વગેરે દાખલ કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો ઓટો સમ પણ નહીં, ફંક્શન પણ નહીં, ફોર્મ્યુલા પણ નહીં, ઓટોફિલ. શેનો ઉપયોગ થાય છે? ઓપ્શન ડી, ઓટોફિલની મદદથી મહિના, પછી વર્ષના મહિના અને અઠવાડિયાના વાર વગેરે દાખલ થાય છે. છ, એક્સેલ ખાલી જગ્યાએ એક્ટિવ સીટ સાથે ખુલે છે. તો એક્સેલ હંમેશા સીટ 1 સાથે જ ખુલે છે. ઓપ્શન સી સાચો જવાબ છે. 7, એક્સેલ વર્કશીટને ખોલવા, સેવ કરવા કે છાપવા માટે નીચેના પૈકી શેનો ઉપયોગ થાય છે? તો ઓફિસ બટનની મદદથી એક્સેલ શીટ ખોલી શકીએ છીએ, સેવ કરી શકીએ છીએ અને છાપવા માટે પણ એક્સેલ ઓફિસ બટનનો જ ઉપયોગ થાય છે. 8, એક્ટિવ સેલનું સેલ એડ્રેસ ખાલી જગ્યા દર્શાવે છે. તો એક્ટિવ સેલનું સેલ એડ્રેસ નેમ બોક્સ દર્શાવે છે. કોણ દર્શાવે છે? નેમ બોક્સ. ઓપ્શન એ સાચો જવાબ છે. 9, રોને ફોર્મેટ કરવા માટે ફોર્મેટ મેનુ પર ખાલી જગ્યા પર ક્લિક કરો. ઓટો ફિટ રો હાઈટ, આપણે રોને ફોર્મેટ કરવી છે, કોલન આવે નહીં, બરાબર? ઓટો ફિટ રો વિથ ના આવે, બરાબર? એ આપણે ઉમેરવી હોય ત્યારે આપણે અહીંયા ફોર્મેટ કરવી છે, બરાબર? તો કયું ઓપ્શન આવશે? ઓપ્શન એ, ઓટો ફિટ રો હાઈટ, બરાબર? તો ઓપ્શન એ સાચો જવાબ છે. 10, આ જે બટન દેખાય છે એ ખાલી જગ્યાનું આઇકન બટન છે. તો આ જે બટન છે એ ઓફિસનું આઇકન બટન છે. ઓફિસ બટનનું અહીંયા આવશે ઓપ્શન એ, ઓફિસ બટન. 11,
खाली जगह सिलेक्ट करेला लखाण नो कलर बदले छे तो फॉन्ट कलर ए वाळू छे बराबर ए फॉन्ट नो लखाण नो कलर बदले छे आजे देखाय छे ऑप्शन ए स्क्रीडेड એટલે કે અક્ષરોની ફોન્ટ સાઈઝ ઘટાડે છે અન્ડરલાઈન છે આ ઇટાલિક છે એટલે આ ત્રણમાંથી એક પણ ટૂલ નથી બાર આ જે ચિત્ર દેખાય છે એ ખાલી જગ્યા ટૂલનું આઇકન બટન છે તો ચોપડી ખુલતું ચિત્ર છે બરાબર એટલે ઓપન શેનું આઇકન બટન છે ઓપન ટૂલનું આઇકન બટન છે ઓપ્શન એ સાચો જવાબ છે તેર જો કોલમ બી અને રો સાતમાં સેલ આવેલો હોય તો તેનું સેલ એડ્રેસ ખાલી જગ્યા થશે તો બી સેવન કોલમ પછી રો તો બી સેવન ઓપ્શન સી સાચો જવાબ છે બી સેવન કયો છે બી સેવન ચૌદ નામનો ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે શોર્ટ એન્ડ ફિલ્ટર મેનુ પર ખાલી જગ્યા પર ક્લિક કરો ઉતરતો ક્રમ એટલે ઝેડ ટુ એ ચડતો કે તો એ ટુ ઝેડ તો શોર્ટ ઝેડ ટુ એ એ ઓપ્શન સાચો છે બી વાળો જે છે એની સામે વર્તુળ પૂર્ણ કરવાનો પંદર આ જે ચિત્ર દેખાય છે એ ખાલી જગ્યાનું આઇકન બટન છે તો આપણે અભ્યાસક્રમ પાઠ શીખ્યા એક્સેલનો એ દરમિયાન આપણે વારંવાર આ બટનનો અભ્યાસ કરી ચૂક્યા છીએ તો આ જે બટન દેખાય છે એ સેવ બટન છે કયું બટન છે સેવ બટન ઓપ્શન એ સાચો વિકલ્પ છે સોળ એક્સેલ એ માઇક્રોસોફ્ટ ઓફિસ પ્રોગ્રામ્સનો ભાગ છે જેને ખાલી જગ્યા કહે છે તો સ્પ્રેડશીટ પણ કહેવાય અને વર્કશીટ પણ કહેવાય બરાબર તો ઓપ્શન સી એ અને બી બંને સ્પ્રેડશીટ પણ કહી શકો છો અને વર્કશીટ પણ તો ઓપ્શન સી સાચો જવાબ છે એ અથવા બી બંને કહી શકાય સત્તર એક્સેલ વિન્ડો એ રો અને કોલમ ધરાવતું ખાલી જગ્યા છે તો વર્કશીટ છે રો અને કોલમ ધરાવતી શું છે વર્કશીટ ઓપ્શન બી સાચો જવાબ છે અઢાર નીચેના પૈકી કયા ટૂલ્સ એક્સેલ ધરાવે છે તો ઝડપથી ડેટા એન્ટર કરવા માટેનું અને બી સરવાળા ટકાવારી સરેરાશની ઝડપથી અને ચોકસાઈપૂર્વક ગણતરી કરવા માટેના ટૂલ્સ એક્સેલ શીટ ધરાવે છે તો ઓપ્શન એ અને ઓપ્શન બી એ સાચા જવાબ છે બંને સાચા જવાબ છે તો આપણે સી તરફ જોઈએ તો સીમાં શું છે ઓપ્શન એ તથા બી તો ઓપ્શન સી વાળો જવાબ જે છે એ સાચો છે ઓગણીસ એક્સેલ ફાઇલનું પૂર્વ નિર્ધારિત નામ તો આપણે જ્યારે પૂર્વ નિર્ધારિત નામ તમારે જોવું હોય તો તમે જ્યારે એક્સેલ શીટ ઓપન કરશો ત્યારે ટાઇટલ બાર ઉપર ફાઇલનું પૂર્વ નિર્ધારિત નામ બુક વન માઇક્રોસોફ્ટ એક્સેલ એવું લખેલું હશે તો ઓપ્શન એ એ સાચો જવાબ છે વીસ ખાલી જગ્યાએ સમય બચાવનારી ફોર્મ્યુલા છે તો ફોર્મ્યુલા ઓટોફિલ ઓટોસમ બરાબર અને ફંક્શન તો ઓપ્શન બી ફંક્શન એ સાચો જવાબ છે એકવીસ નીચેના પૈકી ખાલી જગ્યા માન્ય સેલ રેન્જ છે તો અહીંયા આગળ આપણને જો આ રીતે સી ફાઇવથી સી ટેન સી ફાઇવથી સી ટેન અહીંયા આગળ લખ્યું છે સી ફાઇવ બે ટપકા છે એને કોલન કહેવાય શું કહેવાય કોલન સી ફાઇવ કોલન સી ટેન તો આજે જે છે સી વાળો ઓપ્શન એ સાચું છે હંમેશા આ રીતે જ લખાય છે માન્ય સેલ રેન્જ બાવીસ એક્સેલ વર્કશીટ એ થી આઈવી સુધીની ખાલી જગ્યા કોલમ ધરાવે છે 256 કેટલી કોલમ ધરાવે છે 256 સી ઓપ્શન સાચો જવાબ છે ત્રેવીસ નીચેના પૈકી કોણ સેવ અન્ડુ રીડુ અને ન્યૂ જેવા ટૂલ્સ ધરાવે છે જેનો એક્સેલમાં ઘણીવાર ઉપયોગ થાય છે તો સેવ અન્ડુ રીડુ જેવા ટૂલ્સ
ટાઇટલ બાર પરનો ક્વિક એક્સેસ ટૂલ બાર ધરાવે છે. ટાઇટલ બારની ડાબી બાજુ ઉપર ક્વિક એક્સેસ ટૂલ બાર આવેલું છે, જે સેવ, અન્ડુ, રીડુ, ન્યૂ જેવા ટૂલ્સ ધરાવે છે. 24. ફરતે કાળી ગાડી બોર્ડર ધરાવતા સેલની ખાલી જગ્યા કહે છે. તો ફરતે કાળી ગાડી બોર્ડર ધરાવતા સેલને એક્ટિવ સેલ કહેવામાં આવે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. તો અહીંયા આપણે ઓપ્શન બી એની સામેનું વર્તળ પૂર્ણ કરીશું. 25. એક સેલ નીચે જવા માટે ખાલી જગ્યા કી દાબો. તો એક સેલ નીચે જવા માટે એન્ટર કી દબાવો એટલે એક સેલ નીચે જવાય છે. 26. રો અને કોલમ છેદે છે તે ભાગને ખાલી જગ્યા કહે છે. સેલ કહેવાય. શું કહેવાય? જ્યાં છેદે તેની સેલ કહેવાય છે. ઓપ્શન એ સાચો જવાબ છે. 27. એક્સેલ વર્કશીટ 1 થી ખાલી જગ્યા સુધીની રો ધરાવે છે. તો એક્સેલ શીટ 65,500 થી 65,536 સુધીની રો ધરાવે છે. ઓપ્શન એ સાચો જવાબ છે. 28. એક્સેલ વિન્ડોને બંધ કરવા માટે ખાલી જગ્યા બાર પર આવેલા ક્લોઝ વિન્ડો બટન પર ક્લિક કરો. તો ટાઇટલ બાર પર આવેલા ક્લોઝ વિન્ડો બટન પર ક્લિક કરો એટલે એક્સેલ શીટ બંધ થાય છે. 29. નીચેના પૈકી ખાલી જગ્યા બાર ઝૂમ ઇન અને ઝૂમ આઉટ બટન ધરાવે છે. તો ઝૂમ ઇન અને ઝૂમ આઉટ એ બટન સ્ટેટસ બાર પર આવેલા છે. તો ઓપ્શન એ સાચો જવાબ છે. 30. ડેટા ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો. તો અહીંયા ઇન્સર્ટ છે, સોર્ટ એન્ડ ફિલ્ટર છે, પછી આ જે ચિત્ર આપ્યું છે એ એક્સેલનું આઇકન બટન છે અને ઓફિસ બટન છે. તો અહીંયા આપણે ડેટાને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે અહીંયા જુઓ એ ટુ ઝેડનું સિમ્બોલ દેખાય છે, એટલે કે ચડતો ઝેડ ટુ એ હોય તો ઉતરતો, બરાબર. એટલે સોર્ટ એન્ડ ફિલ્ટર એ ઓપ્શન સાચું છે, બી વાળું. 31. એક્સેલમાં ડેટા ખાલી જગ્યાના રૂપમાં દર્શાવાય છે. તો એક્સેલમાં ડેટા હરોળ અને રોના રૂપમાં દર્શાવાય, હરોળ અને સ્તંભ એના રૂપમાં દર્શાવાય છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. 32. એક્ટિવ સેલની સામગ્રી ખાલી જગ્યા દર્શાવે છે. તો એક્ટિવ સેલની સામગ્રી ફોર્મ્યુલા બાર દર્શાવે છે. ઓપ્શન ડી એ સાચો જવાબ છે. 33. સેલ રેન્જ ખાલી જગ્યામાં લખાય છે. તો સેલ રેન્જ હંમેશા આ રીતે કૌંસ છે એમાં લખાય છે. બી ઓપ્શન સાચો જવાબ છે. 34. એક્ટિવ એક્સેલ વર્કશીટ વિન્ડોને બંધ કરવા માટે ખાલી જગ્યા બાર પર આવેલા ક્લોઝ વિન્ડો બટન પર ક્લિક કરો. તો મેનુ બાર પર આવેલા ક્લોઝ વિન્ડો બટન પર ક્લિક કરો. 35. આ જે દેખાય છે એ ખાલી જગ્યાનું આઇકન બટન છે. તો લીટીવાળું જે છે એ ટાઇટલ બાર પર મિનિમાઇઝ, ટાઇટલ બાર પર જમણી બાજુના ખૂણા ઉપર મિનિમાઇઝ ઇસ્ટો ડાઉન ક્લોઝ બટન છે એમાંનું આ બટન મિનિમાઇઝ છે. કયું બટન છે? મિનિમાઇઝ. એના પર ક્લિક કરતા વિન્ડો અદૃશ્ય થઈને એનું આઇકન બટન ટાસ્ક બાર પર જોવા મળે છે. ઓપ્શન સી સાચો જવાબ છે. 36. B5 થી H5 સુધીના સેલ રેન્જનો સરવાળો કરવા માટેનું ફંક્શન ખાલી જગ્યા પ્રમાણે લખાય છે. તો B5 થી H5 સુધીના સેલ રેન્જનો સરવાળો કરવા માટેનું ફંક્શન એટલે અહીંયા આગળ જુઓ એ સમ B5 આપણને આપેલા છે, કોલન H5 કૌંસની અંદર, પછી અહીંયા આગળ વત્તાકારની નિશાની છે, અહીંયા આગળ બરાબરની નિશાની નથી એટલે આ પણ ના આવે, અહીંયા વત્તાકારની નિશાની છે આ ઓપ્શન પણ ના આવે, અહીંયા આગળ સમ લખેલા નથી અને વત્તાકારની નિશાની છે એટલે આ ઓપ્શન પણ આવે નહીં. તો ઓપ્શન એ સાચો
છે, બરાબર હોવું જોઈએ, બરાબર અને સમ હોવું જોઈએ, અને કૌંસની અંદર B5:H5, બરાબર. તો આ જે ઓપ્શન એ છે એ સાચો છે. તો એની સામેનું વર્તુળ આપણે પેનથી પૂર્ણ કરીશું, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણો અસાઇનમેન્ટ પૂર્ણ થાય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અસાઇનમેન્ટનો અભ્યાસ કરવાનો છે અને કમ્પ્યુટરની નોટમાં આખું અસાઇનમેન્ટ લખવાનું છે. આવજો વિદ્યાર્થી મિત્રો.